السلام عليكم. وعليكم السلام مولانا، كيف حالك؟ الحمد لله. وعليكم السلام ورحمة الله، تم خيريات سو؟ الله شكرا، ما شاء الله پروگرام بو الحمد تم جزائے خیر اپے آمین. مولانا ایک سوال پوچھو رہا ہوں کہ اپے حرام شریف سے میں حج پر وجہ سے امام پاس اپے پڑھی سکے نماز یا نہیں پڑھی سکے؟ نہیں پڑھی سکے تو حج اپی قبول تھائے، دیکھو عمرہ اپی قبول تھائے میں حرام شریف سے امام نے پاس پڑھیے تو کئی وادر بیجو کوئی سوال؟ بس اپ جزاک اللہ نے ام جماعتی مسجد میں پڑھی سکے نماز اپنی پاس اپ لیٹ تھے گیا ہوئی નમાઝો પડે છે તો તેમની નમાઝો થઈ જાય છે કે નથી થતી, અને એવા માણસની હજ કે જેમને એમની પાછળ નમાઝ પડી હોય હજ થશે કે નહીં થાય? તો હું તમને પહેલું બતાવ્યું કે ભાઈ હજ ને નમાઝ સાથે કોઈ કન્સર્ન નથી. નમાઝ અલગ વસ્તુ છે, હજ અલગ ફર્જ છે. તમે હજના અરકાન શરિયત મુતાબિક અદા કર્યા હોય તો જો ફેકાહના હિસાબે કોઈ પ્રોબ્લેમ ના હોય તો તમારી હજ શરિયતના રૂએ થઈ જશે. કબૂલ ના કરવી કે કરવી એ અલ્લાહ તબારક વતાલાની રેઝાની ઉપર છે. અને એ ઇમામો વહાબી છે અને એમના અકીદાઓ એ અહેલે સુન્નત વલ જમાતથી હટીને છે, અને એમના અકીદાઓ હદે કુફર સુધી પહોંચેલા છે. એટલે જ્યાં સુધી એવી છણાવટ ના થાય કે એ ઇમામો વહાબી નથી અને અહેલે સુન્નત છે, ત્યાં સુધી તે લોકોને ઇમામત તરીકે કબૂલ કરી શકાતા નથી. એટલે એમની પાછળ આપણી નમાઝ નથી થઈ શકતી. તો અહેલે સુન્નત વલ જમાતના લોકોએ પોતે અલગ નમાઝ પડવી જોઈએ યા નાની નાની જમાતો કરીને અલગ અલગ નમાઝો પડી લેવી જોઈએ? બીજો સવાલ પૂછવામાં આવે છે કે અહીંયાના કોઈ બદઅકીદા લોકોની મસ્જિદમાં કોઈ નમાઝ પડી હોય તો થઈ જાય? તો મસ્જિદમાં નમાઝ પડી હોય તો એ તો એક જગ્યાનું નામ છે, તો ત્યાં નમાઝ પોતાની જાતે જો પડી લીધી હોય તો કંઈ વાંધો નથી, નમાઝ થઈ જશે. અને કોઈ ઇમામની પાછળ નમાઝ પડે અને એ ઇમામ બદઅકીદા હોય તો બદઅકીદાને ઇમામ બનાવવો જાયઝ નથી, તો એની પાછળ નમાઝ થઈ શકતી નથી. એવી નમાઝને દોહરાવવામાં આવશે અને મસલો જાણી લીધા પછી જાણી જોઈને પડશે તો એવા માણસને પોતે પણ ગુમરાહ બદ્દીન કહી દેવામાં આવશે. એટલે આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખવામાં આવે કે બદઅકીદા લોકોને ઇમામ બનાવવામાં ના આવે. શરિયતમાં જ્યારે એક કાયદો બનાવવામાં આવ્યો છે કે કોઈ માણસ બધી રીતે સત્ય અકીદાનો હોય, અહેલે સુન્નત વલ જમાતનો હોય, બધી રીતે સારો હોય, પણ જો એનો કોઈ અમલ ફાસિક ફિસ્કનો હોય, એટલે કે એ એવો ગુનો કરતો હોય કે જે ઓપન ગુનો હોય, તો શરિયતમાં એને પણ ઇમામ બનાવવાની ઇજાજત આપવામાં નથી આવી. તો જેનો અમલ થોડો ખરાબ હોય તે ઇમામ નથી બની શકતો, તો જેનો અકીદો ખરાબ હોય તે ઇમામ કેવી રીતે બની શકે છે? એટલા માટે બદ અકીદાની પાછળ સત્ય અકીદાના લોકોની નમાઝ થઈ શકતી નથી. એટલે આ મસલો ધ્યાનપૂર્વક સાંભળીને દરેકે એની ઉપર અમલ કરવો જોઈએ.